સુરત જિલ્લામાં સર્વાધિક વરસાદ નોંધાયો છે, જેના કારણે સૂર્યપુત્રી તાપી નદીમાં નવા નીર આવતા વિયરગમ કોઝવે 22 દિવસ બાદ ફરી એકવાર બંધ કરવાનો વારો આવ્યો છે. સુરતના શહેરીજનો માટે એકમાત્ર પીવાના પાણીના જળસ્ત્રોત સમાન સૂર્યપુત્રી તાપી નદી ઉપર બનેલા સિંગણપો સ્થિત વિયરગમ કોઝવે ભયજનક સપાટી વટાવી દેતા આજે સવારે 6 વાગ્યાથી અવર જવર માટે બંધ કરી દેવામાં આવ્યો છે. સુરતના ઉપરવાસમાં સતત વરસાદથી કોઝવેમાં નવા નીરની આવક થઈ છે. સુરત શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ વરસતા ખેડૂતોએ આશકારો અનુભવ્યો છે. ખેતીમાં ઉભો પાક છેલ્લા એક મહિના સુધી વરસાદ ના આવતા નાશ પામવાના આરે હતો, તેવામાં અમી છાંટા થતા ખેડૂતોમાં હર્ષની લાગણી જોવા મળી રહી છે. તો વાવ્યા ખાડીનો લો લેવલ બ્રિજ પાણીમાં ગરકાવ થઈ જતા 2 ગામ સંપર્ક વિહોણા થયા છે. લોકોને અપીલ કરવામાં આવી છે તે અન્ય રસ્તા ઉપરથી અવર જવર કરે. છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકામાં જે રીતે કુદરતી સૌંદર્ય સોળે કલાએ ખુલ્યું છે, એમાં ખાસ કરીને ધારસિમેલ ગામનો જે 80 ફૂટ ઊંચાઈથી જે કુદરતી પાણીનો ધોધ વહી રહ્યો છે તે હાલ તો આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. ધારસિમેલ ગામે જે રીતે કુદરતી સૌંદર્યમાં ખાસ કરીને વધારો કરી રહ્યો છે, જે 80 ફૂટ ઊંચાઈથી પાણીનો ધોધ જે કુદરતી વહી રહ્યો છે, ખાસ કરીને સ્થાનિકો અહીંયા આ પાણી જે વહી રહ્યો છે એની મજા માણવા હાલ તો આવી રહ્યા છે. દર વર્ષે ઓગસ્ટ મહિનામાં જ આ રીતે ધોધ અહીંયા કુદરતી વહેવા લાગે છે, પરંતુ ક્યાંક ને ક્યાંક ઓછા વરસાદને લઈને હાલ જે રીતે સપ્ટેમ્બર માસમાં આ ધોધ હાલ તો શરૂ થયો છે, સ્થાનિક લોકો અહીંયા આવી ને ખાસ કરીને સેલ્ફી તેમજ વિડીયોગ્રાફી કરી અને જે મજા માણી રહ્યા છે. સારો વરસાદ થતાની સાથે નસવાડી તાલુકાના ડુંગર વિસ્તારમાં ધારસિમેલ ગામે હવે ટૂંક જ દિવસોમાં ખાસ કરીને ધોધની મજા માણવા માટે પ્રવાસીઓ શહેરીજનો અહીંયા ઉમટી પડશે. લાંબા વિરામ બાદ ફરી એકવાર મેઘરાજાએ દસ્તક દેતા નવસારી જિલ્લામાં સાર્વત્રિક વરસાદ નોંધાયો હતો. 1 ઇંચથી લઈને 4 ઇંચ જેટલો વરસાદ જિલ્લાના તમામ તાલુકાઓમાં વરસતા નદીઓમાં નવા નીરની આવક થઈ હતી. પાછલા 3 દિવસોથી બની રહેલો વરસાદી માહોલ સતત 3જા દિવસે પણ નવસારી જિલ્લામાં યથાવત રહ્યો હતો. મોડી રાત્રેથી મન મૂકીને વરસી રહેલા મેઘરાજા દિવસ દરમિયાન પણ વરસાદી માહોલ જમાવ્યો હતો. વરસાદના આંકડા અંગે જો વાત કરવામાં આવે તો ખેરગામ તાલુકાની અંદર સૌથી વધુ 4 ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો, જ્યારે જિલ્લાના અન્ય 5 તાલુકાઓમાં 1 થી 2 ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો. જિલ્લાની લોકમાતાઓમાં નવા નીરની પણ આવક થઈ હતી, જેને લઈ જિલ્લાની લોકમાતા કહી શકાય એવી પૂર્ણા અને કાવેરી નદીના જળસ્તરમાં વધારો થયો હતો. નવસારી જિલ્લામાં સાર્વત્રિક વરસાદ વરસતા નદીઓના જળસ્તરમાં વધારો થયો હતો, સાથે જ સતત 3 દિવસ વરસાદી માહોલ રહેતા ખેતી માટે આશીર્વાદ સમાન સાબિત થઈ રહ્યો છે. વલસાડ જિલ્લામાં ભારે પવનની સાથે વરસાદ પડ્યો છે અને જેને કારણે સામાન્ય જનજીવન ઉપર પણ તેની અસર પડી છે. 15થી વધારે ઘરના છાપરા ઉડી ગયા છે તો અનેક ગામડાઓ સંપર્ક વિહોણા બન્યા છે. હવામાનની આગાહીને પગલે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં વરસાદે ધમાકેદાર એન્ટ્રી કરી છે. વલસાડ જિલ્લામાં ભારે પવનની સાથે વરસાદ પડતા કેટલાક વિસ્તારોમાં 15થી વધુ ઘરોના છાપરા ઉડ્યા તો અનેક જગ્યાએ વીજપુલ ધરાશાયી થતા વીજ પ્રવાહ બંધ થયો. કાંજણ, રણછોડ ગામ અને આસપાસના વિસ્તારોમાં તોફાની વરસાદ જામ્યો છે. ભારે પવનની સાથે વરસાદને કારણે અનેક જગ્યાએ આંબાની કલમો અને ઝાડ પણ પડી જતા પાકમાં ભારે નુકસાન થયું છે. કાંજણ, રણછોડ ગામના લોકો માટે મેઘ મહેર મેઘ કહેર બની છે. મહત્વનું છે કે ભારે પવનની સાથે મેઘરાજાનું આગમન થતાં ખેતરમાં ઉભેલા મહાકાય વૃક્ષો ખેતી પાક ઉપર પડ્યા હતા અને જેને કારણે ખેડૂતોને ખેતી પાકમાં નુકસાન જવાની ભીતિ સેવાઈ રહી છે અને આ સાથે નદીઓ ગાંડી તૂર બની 2 કાંઠે વહી રહી છે. પંચમહાલ સહિત ગોધરા શહેરમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી છે. ભારે પવન અને વીજળીના ચમકારા સાથે વરસાદ વરસ્યો છે. પંચમહાલ જિલ્લા સહિત ગોધરા શહેરમાં 1 મહિનાના વિરામ બાદ ફરી એકવાર વહેલી સવારથી મેઘરાજાએ મહેર કરી છે. વીજળીના ચમકારા સાથે મેઘરાજાએ પધરામણી કરતા વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી છે. જ્યારે બીજી તરફ લાંબા સમયના વિરામ બાદ ફરી એકવાર મેઘરાજાએ મહેર કરતા ખેડૂતોમાં આનંદની લાગણી જોવા મળી રહી છે. મોરવા હડફમાં 2 ઇંચ જેટલો વરસાદ વરસતા ખેડૂતોમાં હરખની હેલી ફરી વળી છે. ખેડૂતોના ખેતરમાં ઊભા પાક મકાઈ, તુવેર, ડાંગર જેવા પાકને જીવતદાન મળ્યું છે અને ખેડૂતો ખેતી કામમાં જોતરાયા છે. સાથે મેઘરાજાએ મહેર કરતા વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી હતી. પંચમહાલ જિલ્લાના મોટાભાગના તમામ તાલુકાઓમાં સાર્વત્રિક ધીમી ધારે વરસાદ વરસતા ખેડૂતોમાં પાક બચવાની આશા જાગી હતી અને સુકાયેલા પાકને જીવતદાન મળ્યું હતું. ડાંગમાં છેલ્લા 4 દિવસથી મેઘ મહેર વરસી રહી છે, જેને લઈને અહીંનું કુદરતી સૌંદર્ય ફરી એકવાર સોળે કળાએ ખીલી ઉઠ્યું છે. ડાંગ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે. ક્યાંક ધીમી ધારે તો ક્યાંક ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, ત્યારે અંબિકા નદી પર આવેલા ગીરા ધોધની સુંદરતામાં વધારો થયો છે.
હીરાધોધના પણ આહલાદક દ્રશ્યો જોવા મળી રહ્યા છે, જેને લઈને આ સુંદર રમણીય દ્રશ્યોની મજા માણવા પ્રવાસીઓ અને તસારો ડાંગ જિલ્લામાં વધ્યો છે. અવિરત વરસી રહેલા વરસાદને કારણે જિલ્લામાં આવેલી લોકમાતા સમનાર, અંબિકા, ખાપરી, ગીરા અને પૂર્ણા નદી પ્રભાવિત થઈ છે. આ હાલ પાણીનો વેગ વધતા પૂરની સ્થિતિ પણ સર્જાઈ છે. ખાસ અહીં દક્ષિણ ગુજરાત અને મહારાષ્ટ્રથી આવતા સહેલાણીઓ માટે હાલમાં આખો ડાંગ જિલ્લો આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે ડાંગમાં મેઘરાજા બેટિંગ કરી રહ્યા છે, ત્યારે લાંબા વિરામ બાદનો આ વરસાદ ખૂબ જ ખુશનુમા વાતાવરણ સર્જી રહ્યો છે. રાજકોટમાં ભર ચોમાસે જળસંકટના એંધાણ વર્તાઈ રહ્યા છે. દિવાળી બાદ સૌની યોજનાના પાણીની જરૂરિયાત ઉભી થશે. જળાશયોની અંદર આગામી 1-1.5 મહિનો ચાલે એટલું જ પાણીનો જથ્થો બચ્યો છે. જો વરસાદ નહીં આવે તો આખું વર્ષ સૌની યોજનાના પાણી ઉપર નિર્ભર રહેવું પડશે. ઉલ્લેખનીય છે કે ચાલુ વર્ષે વહેલા ચોમાસાના કારણે આજી, ન્યારી સહિતના ડેમોની અંદર મબલક પાણીની આવક થઈ હતી, પરંતુ બાષ્પીભવન અને વધુ પડતા વપરાશના કારણે તમામ ડેમોની અંદર પાણીનો જથ્થો હાલ સીમિત જ રહ્યો છે. આજી એક ડેમની અંદર નવેમ્બર મહિના સુધી ચાલે એટલું જ પાણી બચ્યું છે, તો ન્યારી એક ડેમની અંદર ફેબ્રુઆરી મહિના સુધી ચાલે એટલો જ જળ સંગ્રહ જોવા મળી રહ્યો છે. આજે રાજકોટના આજી, ન્યારી સહિતના ડેમોમાં 1700 MCFT જેટલો પાણીનો જથ્થો બચ્યો છે. જો દરરોજ આ પાણીનો ઉપયોગ થાય તો આગામી નવેમ્બર મહિનાના અંત સુધીમાં તમામ પાણીનો વપરાશ થઈ શકે, જેથી પાણીનું સંકટ ઊભું થવાની શક્યતાઓ છે. હવામાન વિભાગે રાજ્યમાં વધુ એક વખત વરસાદની આગાહી કરી છે. આગામી 7 દિવસમાં રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાં મેઘમહેર થશે. હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી 7 દિવસમાં રાજ્યમાં વરસાદી માહોલ રહે તેવી સંભાવના છે. જો કે આગામી 2 દિવસ રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓમાં વરસાદની આગાહી કરવામાં આવી છે, તેમજ ઉત્તર ગુજરાતમાં સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે, તો સૌરાષ્ટ્રમાં સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે પણ નર્મદા, તાપીમાં ભારે વરસાદની શક્યતાઓ છે, તેમજ વલસાડ, સુરત, ડાંગ, અરવલ્લી, દાહોદ, મહીસાગરમાં ભારે વરસાદ વરસી શકે છે, જ્યારે સૌરાષ્ટ્રમાં આજે સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. આપને જણાવી દઈએ કે અત્યાર સુધીમાં રાજ્યમાં 98% જેટલો વરસાદ નોંધાઈ ચૂક્યો છે, ત્યારે ચોમાસાના અંત સુધીમાં વધુ એક સારા વરસાદી રાઉન્ડની આશા ખેડૂતો વ્યક્ત કરી રહ્યા છે. વડોદરામાં વરસાદના 4th રાઉન્ડમાં રોડ રસ્તાનું ધોવાણ થયું છે. સામાન્ય વરસાદમાં વડોદરા બદસૂરત થયું છે. વરસાદ આવે અને તંત્રની પોલ ના ખુલે એવું તો ક્યારેય નથી બનતું. નજીવા વરસાદમાં જ રોડ રસ્તાની પોલમ પોલ ઉગાડી પડી જાય છે. ત્યારે હવે સેવાસીથી સિંગરોડ જતો રસ્તો ધોવાઈ ગયો છે. 4 કિલોમીટરથી વધુ રોડ પર મોટા મોટા ખાડા પડી ગયા છે, જેના કારણે રાહદારીઓ અને પારાવાર મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે. સ્કૂલ રિક્ષા, છકડા, કાર ચાલકોમાં પણ રોષની લાગણી ફરી વળી છે. વારંવાર રજૂઆત છતાં પણ કોઈ જ રોડ રસ્તાનું કામ નથી કરવામાં આવતું. જિલ્લા પંચાયત અને પાલિકા એકબીજાને આ મામલે ખો આપી રહ્યા છે. એટલું જ નહીં, આવી દયનીય હાલતને કારણે અહીં અકસ્માતના બનાવ પણ વધ્યા છે. પાલિકાના સ્થાયી સમિતિના અધ્યક્ષ હિતેન્દ્ર પટેલનું કહેવું છે કે રસ્તા ઉપર પાણીની પાઇપલાઇનનું કામ કરવામાં આવ્યું હતું, જેના કારણે હજુ પુરાણ કરવાનું બાકી છે. જો કે આગામી દિવસમાં, એટલે કે થોડા જ દિવસમાં અપુરાણ કરી દેવામાં આવશે તેવું રટણ પણ તેમણે કર્યું. હાલ અમદાવાદમાં ઘરે ઘરે બીમારીના ખાટલા જોવા મળી રહ્યા છે. રૂટીન કરતા અત્યારે 10% વધારો બીમારીમાં જોવા મળી રહ્યો છે. દર ચોમાસામાં જેમ રોગચાળો વકરે છે એ જ રીતે આ વર્ષે પણ પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળો વકર્યો છે. ચોમાસાના 2 રાઉન્ડ બાદ એકદમ જ શહેરમાં ઉનાળાનો અહેસાસ થવા લાગ્યો. એવામાં ફરી વાર વરસાદ થતાં વાયરલ ઇન્ફેક્શનના કેસોમાં સખત વધારો થયો છે. ખાસ કરીને જો વાત કરીએ તો સોલા સિવિલમાં રોજની ઓપીડી 2200 પહોંચી છે, તો સોલા સિવિલમાં અત્યારે વાયરલના કારણે 630 જેટલા દર્દીઓ દાખલ છે. હવે ઓગસ્ટ મહિનામાં સોલા સિવિલમાં નોંધાયેલા કેસની જો વાત કરીએ તો ડેન્ગ્યુમાં 1 કેસ હતો, જ્યારે સૌથી વધુ કેસ વાયરલ ઇન્ફેક્શનના 5200 જેટલા નોંધાયા હતા. જે રીતે રોગચાળો વકર્યો છે તેને લઈને આરોગ્ય વિભાગ પણ અત્યારે સતર્ક બન્યું છે. પરંતુ મહત્વનું તો અત્યારે એ છે કે પોતાની રીતે તમામ લોકો જાતે સ્વસ્થ રહે તે સૌથી મહત્વનું છે. સુરતમાં ટેક્સટાઇલ માર્કેટના લેભાગુ તત્વોને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ચેતવણી આપી છે. માર્કેટમાં ભાડાની લાલચે ચીટોરોને દુકાન ન આપવા અપીલ કરી છે. ટેક્સટાઇલ માર્કેટમાં આ ભંગાર લેવાનો, કચરો ચીની લેવાવાળા અસામાજિક તત્વોને રોકવાની કામગીરી પોલીસની છે. આ પ્રકારના અસામાજિક તત્વો અલગ અલગ નામ ધારણ કરીને આગળ કોઈક બીજાને મૂકીને
પાછળથી આપણા વેપારીઓને જો હેરાનગતિ ઉભી કરતા હોય તો એવા લોકોને કામગીરી કોઈ બી એસોસિએશન, કોઈ બી ટેક્સટાઇલ માર્કેટ નાની મોટી લાલચના કારણે આપે નહીં. આ સાથે હર્ષ સંઘવીએ કહ્યું કે પોલીસ સ્ટેશનમાં તમે તમારી સાચી હકીકત સાથે ફરિયાદ નોંધાવો, અમે તમારા વિશ્વાસનું 100% પાલન કરીશું, સૌને મદદ કરીશું. જામનગર મનપાના મેયરની 12 સપ્ટેમ્બરે મુદત પૂર્ણ થઈ રહી છે, ત્યારે આગામી મેયર કોણ બનશે એ ચર્ચાએ જોર પકડ્યું છે. જામનગરમાં હવે મેયર પદ માટે ભાજપના 3 મુખ્ય દાવેદારો રેસમાં છે. વોર્ડ નંબર 16 વિનોદ ખીમસુરિયા, વોર્ડ નંબર 10 મુકેશ માતંગ અને વોર્ડ નંબર 15 જયંતિ ગોહિલ. આ વખતે મેયર પદ એસી ઉમેદવારની પસંદગી કરવામાં આવશે. ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનના પદ માટેની લડાઈ હવે આરપારની છે. બંને પ્રભાવશાળી પદ મેળવવા માટે લોબિંગ શરૂ થઈ ગયું છે. મેયર પદ માટે 5, ડેપ્યુટી મેયર પદ માટે 8, ચેરમેન પદ માટે 16, શાસક પક્ષના નેતા માટે 4 નામની યાદી બોર્ડને આપવામાં આવી હતી. આપને જણાવી દઈએ કે જામનગરમાં દંડક બનવા માટે કોઈએ દાવેદારી કરી નથી. ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટિલની સૂચનાથી જામનગર મનપાનો નો રિપીટ થિયરી અપનાવવામાં આવી શકે છે. 12 વર્ષ પહેલા બનાવવામાં આવેલ ગુજરાત સ્ટેટ ઓપન સ્કૂલના ફેરફાર કરવામાં આવી રહ્યું છે. નવી શિક્ષણ નીતિ મુજબ આ બોર્ડની અંદર ફેરફાર કરાઈ રહ્યા છે. રાજ્ય શિક્ષણ વિભાગ દ્વારા 12 વર્ષ પહેલા રચાયેલા ગુજરાત સ્ટેટ ઓપન સ્કૂલના માળખામાં આમૂલ પરિવર્તન કરવામાં આવ્યું છે. પ્રાથમિક શાળા છોડ્યા બાદ ભણવાનું છોડી દેનારા વિદ્યાર્થીઓ ધોરણ 10 અને 12 સુધી પહોંચી રોજગારી પ્રાપ્ત કરી શકે એ માટે GSOSના માળખામાં કેટલાક મહત્વના ફેરફાર ઠરાવ સાથે પ્રસિદ્ધ કરવામાં આવ્યા છે. GSOSની રચના માત્ર ખાનગી વિદ્યાર્થીઓની પરીક્ષા લેવા પૂરતી જ હતી, પરંતુ હવે આ સોસાયટી અંતર્ગત રાજ્યના તમામ તાલુકાઓમાં સ્ટડી સેન્ટર ઉભા કરવામાં આવશે અને ખાનગી વિદ્યાર્થીઓ કે જે શિક્ષણ છોડી અન્ય પ્રવાહમાં ધકેલાઈ ગયા છે તેઓને ભણાવવામાં આવશે. આ સિવાય NIOSમાં મોટી ફી ભરતા ગરીબ પરિવારના વિદ્યાર્થીઓને આ નવી યોજનાથી ફાયદો થશે. ઓછી રકમમાં તેઓ પરીક્ષા અને ભણતર બંને પ્રાપ્ત કરી શકશે. જ્ઞાન સહાયક પ્રોજેક્ટ રદ કરવા ઉગ્ર માંગ ઉઠી છે, ત્યારે ઉમેદવારો હવે સાધુ સંતોને આવેદનપત્ર આપી રજૂઆત કરી રહ્યા છે. રાજ્ય સરકાર દ્વારા કરાર આધારિત જ્ઞાન સહાયક ભરતી પ્રોજેક્ટની શરૂઆત કરવામાં આવી છે, જેને લઈને રાજ્યભરમાં ટેટટાટ પાસ ઉમેદવારો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. વિરોધ કરી રહેલા ઉમેદવારો હવે સાધુ સંતોના શરણે પહોંચ્યા છે. બનાસકાંઠા જિલ્લાના વાવ થરાદ પંથકના ઉમેદવારો ભીમાના મહામંડલેશ્વર મહંત જાનકીદાસ બાપુના શરણે ગયા હતા અને બાપુને પોતાની આ પ્રીતિ જણાવી હતી. યુવાનો દ્વારા સરકારની નીતિ વિશે બાપુને રજૂઆત કરવામાં આવી હતી. મહંત જાનકીદાસ બાપુએ આ યુવાનોની આ લડત અંગે જણાવ્યું હતું કે સરકારની નીતિ યોગ્ય નથી, સરકારની આ કોન્ટ્રાક્ટ આધારિત ભરતી નીતિથી ભવિષ્યમાં સરકારી શાળા અને વિદ્યાર્થીઓને નુકસાન થશે. આ સાથે તેમણે શરણે આવેલા ઉમેદવારોને આશ્વાસન આપતા પોતે આ બાબતે મુખ્યમંત્રીને રજૂઆત કરશે તેમ જણાવ્યું હતું. રાજા રજવાડાઓના સમયથી કાર્યરત એવું રાજકોટનું ડોમેસ્ટિક એરપોર્ટ હવે ભૂતકાળ બની જશે. જૂના એરપોર્ટથી નવા એરપોર્ટમાં શિફ્ટ નું કામ આજે થઈ ચુક્યું છે. ગત 27 જુલાઈએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે હીરાસર ખાતે ઇન્ટરનેશનલ એરપોર્ટનું લોકાર્પણ કરવામાં આવ્યું છે, જ્યારે નવા ઇન્ટરનેશનલ એરપોર્ટ પર આગામી 10 સપ્ટેમ્બરથી ફ્લાઇટની અવર જવર શરૂ થવાની છે. ત્યારે આજે જૂના એરપોર્ટનો નો ફ્લાઇટ ડે રહ્યો હતો, એટલે કે રાજકોટમાં જૂના કે નવા કોઈ પણ એરપોર્ટ પરથી એક પણ ફ્લાઇટે ઉડાન ભરી નથી. પરંતુ જ્યારે અહીંથી છેલ્લી ફ્લાઇટે ઉડાન ભરી ત્યારે કર્મચારીઓ અને અધિકારીઓ ભાવુક બન્યા હતા. સાથે જ તેમણે રાજકોટથી ઉપડતી ફ્લાઇટને સલામી પણ આપને જણાવી દઈએ કે આપને નવા એરપોર્ટ જવા માટે ST બસ પોર્ટથી દર 2 કલાકે AC બસ મળી રહેશે. ST વિભાગ દ્વારા બસનું ભાડું 100 રૂપિયા નક્કી કરાયું છે, જ્યારે પ્રાઇવેટ ટેક્સીમાં વન વે ભાડું 1200 રૂપિયા છે. જૂનાગઢમાં શ્રાવણ માસમાં મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટી રહ્યા છે. ગિરનાર રોપવે, સક્કરબાગ સહિતના જોવાલાયક પ્રવાસન સ્થળો પર મોટી સંખ્યામાં પ્રવાસીઓનો ધસારો જોવા મળી રહ્યો છે. છેલ્લા 1 માસથી જૂનાગઢ જિલ્લામાં વરસાદ નથી, પરંતુ ગિરનાર પર્વત ઉપર અદ્ભુત કુદરતી સૌંદર્ય ફેલાયું છે, તેમજ રોપવેની મજા માણવા લોકો દૂર દૂરથી આવી રહ્યા છે અને ગિરનાર પર્વત પર બિરાજતા અંબાજીના દર્શન કરીને ધન્યતા અનુભવી રહ્યા છે. મિની વેકેશનમાં અંદાજિત 50,000 કરતાં પણ વધુ પ્રવાસીઓએ ગિરનાર, નરસિંહ મહેતાનો ચોકો, અશોકનો શિલાલેખ, બૌદ્ધ ગુફાઓનો ઇતિહાસ, દાતાર પર્વત અને દામોદર કુંડ સહિતના મુલાકાત લઈ ચૂક્યા છે. આ ઉપરાંત જૂનાગઢના અન્ય સ્થળો પર પ્રવાસીઓની ભીડ જોવા મળી રહી છે. આ ઉપરાંત મેંદરણા પાસે આવેલા ચોરેશ્વર મહાદેવ મંદિર અને ત્યાં નજીક આવેલા ધોધ પર તો પ્રવાસીઓનો ધસારો વધ્યો છે, સાથે લોકો ગળુચોરવાની પણ મુલાકાત લઈ રહ્યા છે.